રાજકોટના બહુમાળી ભવન ખાતે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ મેળવવા યુવાનોની લાંબી લાઈનો લાગી છે પણ તેમાં તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે એક તરફ દૈનિક બસો થી ત્રણસો યુવાનો લાઈનમાં ઊભા રહેતા હોય છે છતાં પણ તેમને સર્ટિફિકેટ મળતું નથી રાજકોટના બહુમાળી ભવન ખાતે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ મેળવવા યુવાનોની લાંબી લાઈન લાગી છે પણ તેમાં તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે એક તરફ દૈનિક બસો થી ત્રણસો યુવાનો લાઇનમાં ઉભા રહે છે છતાં પણ તેમને સર્ટિફિકેટ મળતું નથી જ્યારે નોકરી વાંચુક યુવાકોની સામે જ વચેટિયા ખુલ્લે આમ લોકોને કહે છે કે ત્રણસો પચાસ રૂપિયા આપો તો બધું જ થઈ જશે સરકારમાં આ પ્રકારે જાહેરમાં થતો ભ્રષ્ટાચાર કેટલી હદે યોગ્ય છે છતાં પણ જાણે વચેટિયાના ખુલ્લે આમ ગોરખ ધંધા સામે તંત્રી મોઢામાં મગ ભર્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે રાજકોટના બહુમાળી ભવન ખાતે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ મેળવવા યુવાનોની લાંબી લાઈનો લાગી છે પણ તેમાં તંત્રની લાલિયાવાડી સામે આવી છે દૈનિક બસો થી ત્રણસો યુવાનો લાઈનમાં ઉભા રહે છે છતાં પણ તેમને સર્ટિફિકેટ મળતું નથી આ અંગે લાઈનમાં ઉભેલી યુવતીએ જણાવ્યું હતું કે દોઢસો ટોકન પછી પણ વારો નથી લેતા ત્રણ ત્રણ દિવસથી ધક્કા થયા છે સરકારે વર્ગ ત્રણની કમ મંત્રીની જગ્યા માટે સીધી ભરતીની જાહેરાત કરતાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોમાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જોડવું ખૂબ જ આવશ્યક હોય છે જેથી તે સર્ટિફિકેટ કઢાવવા માટે લોકોની લાંબી લાઈનો લાગી છે રાજકોટમાં બહુમાળી ભવન ખાતે સવારે અગિયાર વાગે સર્ટિફિકેટ કાઢવા માટેની પ્રક્રિયા શરૂ થાય છે જો કે લોકો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહી જતા હોય છે પરંતુ તંત્રની વ્યવસ્થાના અભાવે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ અંગે સમાજ કલ્યાણ વિભાગના અધિકારી શિવાનીબેન લાંબાના જણાવ્યા અનુસાર દરરોજ દોઢસોથી બસો જેટલા અરજદારોને સર્ટિફિકેટ કાઢી આપવામાં આવે છે પરંતુ તેની સામે લોકોની કતાર સતતને સતત વધતી હોવાથી દોઢસો જેટલા લોકોને ટોકન આપવામાં આવે છે સર્ટિફિકેટ કાઢવા માટે એજન્સીના બે કર્મચારી ઓપરેટર ફરજ ઉપર છે લોકોની લાંબી કતારને ધ્યાને રાખી સમાજ કલ્યાણ વિભાગના અન્ય ચાર કર્મચારીને કામગીરી માટે રાખવામાં આવ્યા છે જેથી વધુ એક કર્મચારીની ફાળવણી કરવા માટે એજન્સીને પત્ર પણ લખવામાં આવ્યો છે